પ્રોગ્રામિંગ જોઈશું કે પ્રોગ્રામિંગ શું છે કે કઈ રીતે પ્રોગ્રામિંગ કામ કરે છે આજે આજના ટાઈમ ઉપર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ વર્ડ છે પ્રોગ્રામિંગ વોટ ઇઝ પ્રોગ્રામિંગ તો પ્રોગ્રામિંગ એટલે એક સિમ્પલ પ્રોસેસ છે પ્રોસેસ ઓફ ક્રિએટિંગ ઇન્સ્ટ્રક્શન ફોર કોમ્પ્યુટર્સ આપણે અત્યારે ગમે તેટલા ગધેડાની જેમ કામ કરીએ છતાં પણ આપણે એટલું પહોંચી ના શકીએ કે કોમ્પ્યુટર જેટલો આપણને ઇફેક્ટિવલી હેલ્પ કરી શકે તો આપણે શું કરીએ છીએ એક પ્રોગ્રામ બનાવી દઈએ પ્રોગ્રામિંગનો અર્થ શું છે પ્રોગ્રામ બનાવો પ્રોગ્રામિંગ પ્રોગ્રામ એટલે શું ક્રિએટિંગ ઇન્સ્ટ્રક્શન ફોર કમ્પ્યુટર્સ કે એવી ઇન્સ્ટ્રક્શન આપણે બનાવીએ કે જેનાથી અમુક ટાસ્ક આપણા પરફોર્મ થવાના ચાલુ થઈ જાય ઓટોમેટિક વેમાં તો એ આપણે કરીશું વિથ ધ હેલ્પ ઓફ પ્રોગ્રામિંગ અને આપણે કોડિંગને શીખીશું કોડિંગ શું છે બીજી કઈ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એની માટે તો આજનો સેશન છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ તો સૌથી પહેલી લેંગ્વેજીસ આવે છે સી લેંગ્વેજ હવે લેંગ્વેજ એટલે શું આપણને પહેલાં એ જ થાય કે આ લેંગ્વેજ એટલે શું છે ભાઈ તો લેંગ્વેજ એટલે સીધી ભાષામાં કહીએ કે આપણે જેમ એક માણસો જેમ વાતો કરતા હોય એકબીજા જોડે તો આપણે એક ભાષાનો ઉપયોગ કરીએ તો આપણે કોમ્પ્યુટર જોડે જો ભાષા આપણે વાતો કરવી હોય તો આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજની જરૂર પડે જે મેં તમને પાછળ સમજાયું પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન જે આપણે ઇંગ્લિશમાં છે પણ કોમ્પ્યુટર એને ઝીરો અને વનમાં સમજશે લેંગ્વેજ સમજે છે કોમ્પ્યુટર એને કન્વર્ટ કરીશું કઈ રીતે કમ્પાઈલરની મદદથી એક બીજો પ્રોગ્રામ છે જે આપણે ડીપમાં ભણીશું આગળ જતા અત્યાર માટે આને સમજો કે સી લેંગ્વેજ શું છે પ્રોગ્રામિંગમાં આગળ તમારે સ્ટાર્ટ કરવું હોય તો સી લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજિસ ઇટ ઇઝ અ મધર ઓફ ઓલ લેંગ્વેજિસ સો તમે સમજો કે આ સૌથી બેઝિક વસ્તુ છે આ સો ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ પ્રોગ્રામિંગ ટાઈટલ પણ એ જ છે હવે સી લેંગ્વેજ ક્યાં યુઝ થાય સી લેંગ્વેજ બહુ જૂની લેંગ્વેજ છે કે જે અત્યારના ટાઈમ ઉપર એટલી યુઝ નથી થતી કોઈ તમારે શું કહેવાય ઇન્ડસ્ટ્રીમાં બટ આને શીખવું એટલું જ જરૂરી છે કેમકે આગળ જતા બધી લેંગ્વેજીસમાં યુઝ થશે કે આનું લોજિક તમારે એકવાર ક્લિયર થઈ ગયું જસ્ટ ખાલી કઈ લેંગ્વેજનું સી લેંગ્વેજનું પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે હજી એક ત્રણસો એકમી આવે કે પાંચસો એક આવે સ્ટીલ બેઝિક ઇઝ બેઝિક તો આ બેઝિક લેંગ્વેજ છે બરાબર હવે એ ક્યાંય યુઝ થાય છે સો ઇટ ઇઝ પાવરફુલ એન્ડ એફિશિયન્ટ ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ નોન એઝ નોન ફોર ઇટ્સ એફિશિયન્સી એન્ડ લો લેવલ એક્સેસ ટુ મેમરી સો લો લેવલ ઓફ એક્સેસ એટલે કે ઝીરો અને વન થી બહુ કરીબ છે આ લેંગ્વેજ સો દેટ વાય આ જૂની પણ છે એટલે ઝીરો અને વન થી બહુ નજીક છે સી લેંગ્વેજ બરાબર આમાં આટલા બધા ફીચર્સ નથી સ્ટીલ ઇટ ઇઝ ધ બેઝિક નીડ ઓફ એનીથિંગ પ્રોગ્રામિંગ સિસ્ટમ અને એમ્બેડેડ સિસ્ટમ હવે એમ્બેડેડ સિસ્ટમ શું છે તમારું એસી તમારું વોશિંગ મશીન આ બધા શું કહેવાય એમ્બેડેડ સિસ્ટમ એમ્બેડેડ સિસ્ટમ કઈ રીતે કે એની અંદર આપણે પ્રોગ્રામને એમ્બેડ કર્યો છે નાખ્યો છે એની અંદર આપણે એક ડિવાઇસ એની અંદર આપણે ફિટ કર્યું છે તો આજે તમે રિમોટથી આમ કરો છો હવે મોબાઈલથી પણ તમે કરવા લાગ્યા છો એસી ચાલુ થઈ જાય એમાં એના ફોન હશે એ લોકોને વધારે ખબર હશે હે ને એસી ચાલુ કરો ટીવી ચાલુ કરો મોબાઈલના હિસાબથી તો એ શેના લીધે થાય છે ડ્યુ ટુ ધીસ એમ્બેડેડ સિસ્ટમ સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું કોઈ અગર એમઆઈ નો ફોન ના વાપરતો હોય તો બી સૌથી સિમ્પલ તમે યુઝ કર્યો હશે કેલ્ક્યુલેટર એ બી એક એમ્બેડેડ સિસ્ટમ છે કે એની અંદર એક પ્રોગ્રામ છે કે ભાઈ જે આપણને કહે કે કે 2 2 આપણને કહેશે બાય 4 હર વખતે કે 2 into 2 કરો તો શું આવશે પાછું 4 આવશે તો આ એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે આ બીજી સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે રાઈટ આ શું થયું એમ્બેડેડ સિસ્ટમ શું છે એમ્બેડેડ સિસ્ટમ

પછી ડિવાઈસ ડ્રાઈવર્સ આ કોમ્પ્યુટરનો એક અલગ પાર્ટ છે કમ્પાઇલર્સ મેં તમને થોડું કીધું હતું કે આ ટ્રાન્સલેટરની જેવું કામ કરે હવે કોઈ મહારાષ્ટ્રન બંદો હોય હવે એ માણસે મરાઠી આવડતું હોય અને મને ગુજરાતી આવડતું હોય તો વચ્ચે આપણે ભાષા કઈ રીતના આપણે સમજીશું એકબીજાની વાતોને તો આપણે વચ્ચે એક ટ્રાન્સલેટર મૂકી દઈશું એ છે કમ્પાઇલર કોમ્પ્યુટરને ઝીરો અને વન ખબર પડે મને ભાઈ ગુજરાતી કે ઇંગ્લિશ ખબર પડે છે તો મેં શું કર્યું કે આને મૂકી દીધું કમ્પાઇલરને એ કન્વર્ટ કરશે એનું કઈ રીતે કન્વર્ટ કરશે એ એક પ્રોગ્રામ છે જે સી લેન્ગવેજ ની મદદ થી આપણે બનાવીએ છીએ સિમ્પલ કમ્પાઈલર નો અર્થ ખબર પડી બીજું ગેમ ડેવલપમેન્ટ તમે જે જૂની ગેમો રમ્યા હશો એમાં જે સ્નેક એન્ડ ઓલી સ્નેક વાળી હતી ખબર સાપ હોય એક એપલ ખાય કે કઈ ઓલા પોઈન્ટ્સ લેને વધતો જાય સી લેવલ લેંગ્વેજ સી લેવલ થી જે બનેલી છે અને બીજી પણ ઘણી બધી તમારે શું કહેવાય હોય છે હવે આ જો મેં તમને કીધું ને કેટલા વર્ષ જૂની છે ચાલીસ વર્ષ જૂની છે આ વસ્તુ હવે અત્યાર સુધી આપણે સી જોયું પણ હવે તમે અત્યારે એપ્લિકેશન જે યુઝ કરો એમાં થોડું યુઝ થશે આ બધું હે ને અત્યારે કેટલી હાઈફાઈ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ફેસબુક તમારા મિન્ટોમાં બધો ડેટા આવે જતો હોય ત્યાં સી લેંગ્વેજ ના યુઝ થાય તો આપણે શું કર્યું હજી એનું એક એડવાન્સ વર્ઝન બનાવ્યું સી પ્લસ પ્લસ હે ને પ્લસ પ્લસ આવ્યું એટલે આપણને ખબર પડી ગઈ કે સીનું એડવાન્સ વર્ઝન છે અને લખ્યું પણ છે બિલ્ડિંગ એડવાન્સ એપ્લિકેશન એડવાન્સ એપ્લિકેશન એટલે કેવી કે જે તમારે કોર્પોરેટ વર્લ્ડમાં ચાલી શકે

પ્રોગ્રામિંગ આ ઓબ્જેક્ટ ઉપર એવું નહીં કે આપણે ઓબ્જેક્ટમાં એવું નહીં સમજતા લીટર કે આમાં આપણે કંઈક ડિવાઇસ ફીટ કરીને આપણે એની ઉપર આપણે પ્રોગ્રામિંગ કરીશું નહીં એ ને જેમ કે આ પેન છે આ ઓબ્જેક્ટ છે એમેઝોન ઉપરથી આવી હવે આ એમેઝોન ઉપરથી આવી તો એક ઓબ્જેક્ટ છે તો કઈ રીતે આવ્યું આનો સ્ટોકનું હેન્ડલ કોણ કરતો હશે આનો ડેટા કોણ હેન્ડલ કરતો હશે એ બધું આનાથી થાય

ભાઈ બધી બધી વસ્તુઓ વસ્તુઓ જેટલી છે 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 ઉપર હશે તો તો પાયો અને સાથે સાથે પણ પણ હવે આ જે હતો ને હવે આવી એક તો પેન નહી હોય લાખો પેન હશે તો લાખો પેનને ને તમે એક બોક્સમાં રાખી દો તો એને શું કહેવાય ક્લાસીસ ઓબ્જેક્ટ કહ્યું આ પેન ક્લાસીસ કહ્યું ઘણી બધી પેનો સીધી વાત બરોબર ઇનહેરિટન્સ છે એનેબલિંગ કોમ્પ્લેક્સ એપ્લિકેશન ઇનહેરિટન્સ હવે જેમ કે ઇનહેરિટન્સ તમને સમજાવું તમારા ફાધર હતા બરાબર એમાંથી તમે આવ્યા તમે ના સન આ ફાધર અને આ કોણ તમે સન તો આ શું થયું કે એમના જે અમુક જીન્સ હશે એ તમારામાં ટ્રાન્સફર થયા હશે એમના પણ ફાધરમાંથી એમના કોઈકના જીન્સ આમાં ટ્રાન્સફર થયા હશે અહીંયાથી તમારામાં થયા હશે તો આને શું કહેવાય ઇનહેરિટન્સ બરોબર આને કહેવાય ઇનહેરિટન્સ કે વારસાગતમાં આવી છે ઘણી બધી વસ્તુ આ વારસોગત છે એને શું કહેવાય ઇનહેરિટન્સ એ આપણે અહીંયા કઈ રીતના યુઝ કરીશું એ આગળના માં આવશે અત્યારે ઇન્ટ્રોડક્શન છે બરોબર પણ આ દેશી ભાષામાં કહીએ તો ઇનહેરિટન્સ એટલે આ હવે જે લોકો રમી હશે એ લોકોને ખબર હશે ગેમ ડેવલપમેન્ટ આનાથી સી પ્લસ પ્લસ થી આ લોકોએ કર્યું હતું એ વખતે પછી એ લોકો ઘણું બધું અપડેટ કરતા ગયા હતા અલગ વસ્તુ છે બટ એમાં છે રોબોટિક્સમાં છે જેને રોબોટિક્સમાં જવું હોય રોબોટ ના કઈ રીતના થતું હોય એની કોડિંગ તો સી મેજર લેંગ્વેજ એમાં આવે છે એ માં યુઝ નથી કરતા બટ સ્ટીલ તમે યુઝ કરી શકો છો એ ની અંદર એની ઘણી બધી સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીસ આવતી હોય છે એમાં તમે યુઝ કરી શકો લાઇબ્રેરી એટલે શું કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઘણા બધા ભેગા કરી દીધા એક ફોર્મ્યુલા બુક લઈ લો કે મેથ્સ માં એક બધા ફોર્મ્યુલા ભેગા કરીને એક જગ્યાએ લખી નાખો એને લાઇબ્રેરી કહેવાય આ આવી ગઈ એક સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી કે તમારે ટાઈમ બચાવે તમારે વારે ઘડીએ બધા વસ્તુઓ ડિરાઈવ ના કરવી પડે કે ભાઈ એ a plus b whole square is equal to a square plus b square plus 2ab આ તો આપણને યાદ રહી નાનું એવું પણ હવે હું તમને કહું a plus b whole cube તો હા તો ગોતવા જવું પડે હે ને હવે યાદ ના હોય ઘણા લોકોને યાદ હશે નો ડાઉટ બટ આપણે એક જગ્યાએ એને લખી નાખ્યું તો આપણને ઈઝી પડ્યું તો એને શું કહેવાય સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી આ c++ નો જ પાર્ટ છે હવે આપણે જઈએ જાવા કે ચલો ભાઈ સી પ્લસ પ્લસ માં કંઈક તક સીમાં કંઈક તકલીફ હતી તો આપણે સી પ્લસ પ્લસ પાસે ગયા કે ત્યાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ નહોતું આપતું હવે જે સી પ્લસ પ્લસ હતું ને એ પૂરેપૂરું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નહોતું એ ઘણી જગ્યાએ સી ની જેમ જ બિહેવ કરતું હતું એટલે એનું નામ પણ એવું સી અને સી પ્લસ પ્લસ સી અને સી બંને કોમન કોમન હતું એટલે હજી પણ એ જૂના જમાનામાં થોડા વિચારો રાખતો હતો થોડો મોર્ડન થયો તો પણ હજી થોડા જૂના જમાનાના વિચારો રાખતો હતો તો આપણે હજી એક સ્ટેપ આગળ ગયા શું લીધું જાવા જાવા શું છે ક્રોસ પ્લેટફોર્મ ડેવલપમેન્ટ ક્રોસ પ્લેટફોર્મ એટલે કયા કે તમે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી શકો તમે આમાંથી વેબસાઇટ પણ બનાવી શકો તમે ડેસ્કટોપ એપ્લિકેશન પણ બનાવી શકો ગેમ પણ બનાવી શકો બધું આમાં બનાવી શકો સી અને સી પ્લસ પ્લસમાં એવું પોસિબલ નથી તમે એપ્લિકેશન નહીં બનાવી શકો જે તમે મોબાઈલમાં એપ્લિકેશન યુઝ કરો જોઈએ તમે સી અને સી પ્લસ પ્લસમાં નહીં બનાવી શકો બનાવી શકશો પણ બહુ મોટો કોડ બનશે અને ખબર નહીં કેટલા વર્ષો જતા રહેશે બરાબર તો આપણે એને ડેવલપ કરીશું જાવા એક નવી લેંગ્વેજ જાવા એનું નામ છે હવે જાવાની ખાસિયત હું તમને કહું કે જાવાની ખાસિયત શું છે જાવાની ખાસિયત છે રાઈટ વન્સ રન એનીવેર શું રાઈટ વન્સ રન એનીવેર રાઈટ વન્સ એટલે એક વખત લખો અને બધાના પીસીમાં તમે એને ચલાવી શકો એને રન કરી શકો જેમ કે આજે એપ્લિકેશન કોઈક બીજો કોડર બનાવે છે તમારા મોબાઈલમાં છતાં બી ચાલે છે કેમ એને એક વખત કોડ લખ્યો રન એનીવેર તો આ શું આપે છે જાવા તો જાવાનું શું છે

કોઈ બી ટાઈપનું તમારું ડિવાઇસ લેપટોપ છે મોબાઈલ છે કોઈ બી કંપનીનો છે કોઈ બી હોય એના હાર્ડવેરના ફીચર્સ કોઈ બી હોય પણ એ સ્ટીલ વર્ક કરશે હા ઘણી વખતે ના બી ઘરે જ્યારે બહુ જૂનો ફોન હોય હવે નોકિયાના ફોન ઉપર તમે કંઈ બીજું ના કરી શકો હે ને તો ત્યારે નોકિયાના ફોન ઉપર તમે કેટલી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ ચલાવી શકશો નોકિયાના ફોન ઉપર નહીં સીધી વાત છે ને તો પણ સ્ટીલ તમે જૂનો કોઈ બી ટચ સ્ક્રીન મોબાઈલ લઈ લો એની અંદર ઇન્સ્ટાગ્રામ ચાલી જશે હા ચાલી જશે વેર અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બીજું શું છે જવામાં કે બહુ જલ્દીથી આને તમે મોટું કરી શકો એક તમે નાની દુકાન ખોલી હોય બરોબર એક નાની દુકાન હતી અને એનામાંથી તમે સીધો એટલો મોટો મોલ ખોલી નાખ્યો તો આ શું થયું સ્કેલેબલ કર્યું મોટું કર્યું એને તો આ જલ્દીથી તમે એનો કોડને તમે બહુ જલ્દી વાઇડ કરી શકો કે બહુ લોકોની પાસે તમે પહોંચાડી શકો એને શું કહે સ્કેલેબિલિટી અને સ્કેલે વધે તો એનું પરફોર્મન્સ ના ઘટે કે હવે એક નાની એવી દુકાન હતી એમાં એક વ્યક્તિ હતો બરાબર જે પેલા એક દુકાન હતી એમાં એક વ્યક્તિ હતો હવે જ્યારે મોટો મોલ કર્યો એની અંદર એક વખત એક જ વ્યક્તિ ચાલે કામ કરવા માટે ના ચાલે હે ને તમારે ઘણા બધા લોકોને બોલાવવા પડે સાથે તો આ વસ્તુ તમે જાવામાં ઈઝીલી કરી શકો તો સ્કેલેબલ પણ છે અને તમારે પરફોર્મન્સ પણ નીચે ના જાય અગર એક જ વ્યક્તિ અહીંયા કામ કરતો હોય તો પછી તમારું પરફોર્મન્સ ઓછું થતું જાય કે દસ લોકો ઉભા હોય તો નવ લોકો ખાલી રાત જોતા હોય અડધો કલાકથી થી ભાઈ મારો સામાન આવ્યો નહીં અને એક વ્યક્તિ આમ નામ બેઠો હોય સો આ વસ્તુ જાવા નહીં કરવા દે બરોબર બીજું શું ફ્યુચર એપ્લિકેશન આના શું છે કે તમારા જેટલા બી મેં તમને કહી દીધું એન્ડ્રોઈડ એપ્લિકેશન છે તમારા તમારા ડેટા એટલે બિગ ડેટા ડેટા સાયન્સનો નો પાર્ટ થયો એટલે તમે મોબાઈલથી યુઝ કરી શકો આ આઈઓટી નો પાર્ટ છે કે તમે 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 આજે દૂર એસી નો રિમોટથી બંધ કરી શકો એ કયો પાર્ટ આઈઓટી હવે એનાથી બી એક સ્ટેપ ઉપર જવા છે ને થોડી કોમ્પ્લેક્સ છે સમજવામાં ભલે એ લોકો કે બહુ ઇઝી છે તમે એનું ડોક્યુમેન્ટેશન વાંચો તો આની કરતા પણ ઈઝી આવી ગઈ પાયથન પાયથોન તમને જ્યારે ભણશો ત્યારે તમને એવું જ લાગશે કે ઇંગ્લિશ વાંચો છો તમે સિમ્પલ ઇંગ્લિશ છે પણ આટલી ઇઝી ટુ લર્ન છે જો એટલે જ લખ્યું છે ઇઝી ટુ લર્ન અને વર્સેટાઇલ બહુ વર્સેટાઇલ કે બધી જગ્યાએ ચાલી જાય કે તમારે એઆઈ ડેટા સાયન્સમાં જાવ આપણે યુઝ ના કરીએ પણ પાયથનનો યુઝ કરી શકીએ મોબાઈલ એપ્લિકેશન માટે પાયથન યુઝ કરી શકીએ ભાઈ પછી બેકએન્ડમાં વેબસાઇટ બનાવવા માટે કરી શકીએ બધી વસ્તુ માટે તમે પાયથનને કન્સિડર કરી શકો બરાબર એને એ જ છે કે ક્લિયર છે અને રીડેબલ સિન્ટેક્સ છે તમે ઈઝીલી ખબર પડી જાય સૌથી ઈઝી લેંગ્વેજ છે આઈધર યુ કેન સ્ટાર્ટ વિથ પાઇથન ઓર સી કે તમે પાઇથન થી ચાલુ કરો કાં તો સી થી ચાલુ કરો બંને ઇમ્પોર્ટન્ટ છે એવું નથી કે એક શીખવાની ને એક નહીં શીખવાની બધી શીખવાની છે લેંગ્વેજ પણ પાઇથન અને સી સૌથી ઈઝીમાં ઈઝી આવે ફ્યુચર એપ્લિકેશન શું છે ભાઈ પાઇથન સાયન્સ ડેટા સાયન્સ ઓટોમેશન આજે બીજું છે ઘણું બધી જગ્યાએ જેમ કે મેં તમને કીધું વેબ ડેવલપમેન્ટ વેબસાઈટ બનાવી શકો ડેટા એનાલિસિસ કરી શકો ડેટા સાયન્સ નો છે સાયન્ટિફિક કોમ્પ્યુટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ ઓટોમેશન એક્સેટ્રા 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 ઘણું બધું એ આટલી વાઇડ રેન્જ ઓફ યુઝ છે કે આપણે ગણતા ગણતા થાકી જઈએ તો આ પાયથન છે આને સૌથી ઇઝી ટુ લર્ન થેન્ક યુ સો મચ